ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च श्री नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ સોળમું ભગવાન શ્રીહરિએ અદ્ભુત વાતો કરી છે વિવેકથી મહિમા સમજવો અને વિવેકથી સદ્ગુણોને શીખવા શીખવાગત વિવેક વિવેકથી મહિમા સમજવો અને વિવેકથી સદ્ગુણો શીખવા એ બાબતમાં ભગવાન શ્રીહરિએ કરેલી રહસ્ય જેવી અદ્ભુત વાત આપણે આ તરંગમાં શ્રવણ કરીશું શ્રીહરિવાય કે પલંગ બેઠે આય સંતન રીપ જેવ કે આએ સબ સભા જો ભી શ્રી હરિ સબ કુ કે પલંગ બેઠે આય સંતન રીપ જેવ કે આય સબ સભા ભી જો સંત સંતકો અગના દીન હરી વાજિંત્ર અબલાય ગાન કરિ સહુને જમાડીને આવ્યા અને પલંગ ઉપર બેઠા સંતો અને દરબારો બધા જમીને આવ્યા પછી ત્યાં સભા થઈ પછી શ્રીહરિએ સંતોને આજ્ઞા કરી કે વાજિંત્રો લાવો હવે કીર્તન ગાવાનો સમય થઈ ગયો છે અત્યારે બધા જમી રહ્યા છે સંતો સરોદ દુકડ અને સિતાર વગેરે તાલ અને લયનો મેળ કરીને વાજિંત્ર વગાડવા લાગ્યા તે સાંભળીને ગામના લોકો આવવા લાગ્યા સંતોએ અડધી રાત સુધી કીર્તન ગાન કર્યું ત્યારે શ્રીહરી બોલ્યા હવે ગાવાનું રાખો ઘણા કીર્તન ગાયા મોડા પાસે અલૈયા અને શેખપાટ નામે બે ગામ છે અમે ગયા છીએ ત્યાં દર્શન કર્યા છે શેખપાટ એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું જન્મસ્થાન આ પુણ્યવંતી ભૂમિ છે ક્યારેક અવસર જીવનમાં મળે તો જરૂર દર્શન કરવા જોઈએ ત્યાંના હરિભક્તો ઘણા ઉત્સાહવાળા હતા શ્રી હરિ મોડામાં આવ્યા છે આવી ખબર સાંભળીને સહુ તૈયાર થઈને વધામણાના ધોળરાગના કીર્તન ગાતા ત્યાં આવ્યા સહુના હૃદયમાં અતિશય આનંદ ભરપૂર છવાયેલો હતો સહુના હાથમાં એક એક શ્રીફળ હતું તે શ્રીહરિના ચરણમાં મૂકીને સહુ નમી પડ્યા શ્રીહરિએ તેમના મસ્તકે ચરણ મૂક્યા મધુર શબ્દોથી બોલાવીને રાજી કર્યા જુઓ બહારના ભક્તો આવ્યા શ્રીફળ લાવ્યા હતા મહારાજે મધુર શબ્દોથી એમને આવકાર્યા ભગવાન શ્રીહરનો જે વિવેક હતો ને અદ્ભુત છે અને આમ પણ વિવેકના નિધિ મહારાજ છે સંપૂર્ણ વિવેક એક ભગવાન શ્રીહરીમાં છે આમ તો બધા સદગુણ એવા છે સંપૂર્ણ જ્ઞાન ભગવાનમાં છે આપણા બધામાં જ્ઞાન અપૂર્ણ છે આપણને જ્યારે એમ થઈ જાય હું જ સાચો આમ મત છે આવું હોવું જ ના જોઈએ આવી રીતે જે વારે વારે વાત કરતા હોય ને સાવધાન એ માણસને પણ સાવધાન થવું જોઈએ એની સાથે રહેનારા માણસોએ પણ સાવધાન થવું જોઈએ અંગ્રેજીની કહેવત છે નેવર સે નેવર છે નેવર નેવર સે કદી નહીં આમ જ વારે વારે જેની વાતમાં આવે ને કારણ કે આપણે માણસ છીએ હ્યુમન બિંગ્સ છીએ ટુ એર ઇઝ હ્યુમન માણસ માત્ર ભૂલને પાત્ર સંપૂર્ણ જ્ઞાન એક ભગવાનમાં છે આપણા શાસ્ત્રોમાં કેવું સરસ લખ્યું બહુ સરસ સંસ્કૃતનો શ્લોક છે વીર્ય તેજ જ્ઞાન બળ આ અશેષ વીર્ય એટલે સંપૂર્ણ આ છ સદગુણ જેમાં સંપૂર્ણ હોય એનું નામ ભગવાન આ છ વસ્તુ જેમાં સંપૂર્ણ હોય ફરી વાર કહું છું ક્યારેક તમને પ્રેઝન્ટેશન દ્વારા સમજાવીશું ચમત્કાર બતાવે ને ભગવાન ક્યાંય નથી કહ્યા જાદુગર પણ બતાવે આકાશમાં ઉડે ને ભગવાન ક્યાંય નથી કયા રાક્ષસો પણ આકાશમાં ઉડતા કોઈના સંકલ્પ કળી જાય એને ભગવાન ક્યાંય નથી કયા વિદ્યા જાણનારા અત્યારે અત્યારે છે શાસ્ત્રમાં એવા પ્રયોગ છે તામસ પ્રયોગ આ તિથિએ આ રાત્રે મસાણમાં જઈ નવ દિવસ સાધના કરે જાણી શકે દાદા મેં જોયા છે એવા એવા અત્યારના માણસો છે બહુ નાનો હતો ઓગણીસો નેવું ની ઘટના મને યાદ છે સાંતાનંદ બ્રહ્મચારી છ મહિના આરસીસી નો સ્લેપ મારી જમીનમાં જતા રે છ મહિના આરસીસી નો સ્લેપ ઉપર મારી દેવાનો જમીનમાં જતા રે સાધના કરે અને છ મહિના બાદ ઓટોમેટિક બહાર નીકળી જાય કોઈ માની ન શકે હું કહું તો તમે ન માની શકો અમે તો નાના હતા બહુ કાચી ઉંમર અમારા રસ્તામાં એક કામ પ્રસંગે અમને ભણાવનારા વિદ્વાન ડોક્ટર રામપાલ શુક્લાજી એમનું ગામ રસ્તામાં આવે ત્યાં અમારે જવાનું અમારી ગાડી પણ થોડી બગડેલી એટલે ગામમાં જતા રસ્તામાં આ ગામ આવે રામપાલજી ઘણી વાર અમને વાત કરે એમને મનાય નહીં એમણે કીધું જોવું છે રસ્તામાં જ છે જઈએ અમે કીધું ભાઈ જોવું નથી પણ રસ્તામાં હોય તો જઈએ અને મેં ગયા નામ શું ખાઈને આવ્યા છો ક્યાંથી આવ્યા છો શા માટે આવ્યા છો બધું જ તમારું ડિટ્ટું બોલવું જ પડે નહીં દાદા તમારે ભગવાનના લક્ષણ કહ્યા એમાં વીર્ય હોય એમાં તેજ હોય એમાં યશ હોય ભગવાનના છ લક્ષણ એમાં જ્ઞાન હોય સંપૂર્ણ આપણામાં અપૂર્ણ હોય ભગવાન શ્રીહરી વિવેકના નિધિ છે સંપૂર્ણ વિવેક એમાં છે એટલા માટે મહારાજ આપણને વિવેક શીખવાડે છે પછી તેમને ઉતારો અપાવ્યો અને શ્રીહરિએ શયન કર્યું હરિભક્તો પોતપોતાને ઘેર ગયા સંતો શ્રીહરિની પાસે જ બેસી રહ્યા સહુએ સિદ્ધાસન લગાવ્યા એ રીતે ધ્યાન કરવા લાગ્યા અરુણોદય થયો ત્યારે સહુ સંતોએ નારાયણ ધુન્ય કરી તે સાંભળીને શ્રીહરી જાગ્યા અને સંતોની સાથે વાતો કરવા લાગ્યા મહારાજ સંતો સાથે જે વાત કરે છે ને દાદા એક એક વાત અણમોલ વાતો છે અણમોલ વાતો છે સહુએ પરસ્પર એકબીજાનો મહિમા રાખવો સહુએ પરસ્પર એકબીજાનો મહિમા રાખવો અને તેવી જ રીતે મહિમાપૂર્વક બોલાવવા જે રાત દિવસ આપણી સાથે રહે તેની મોટ જણાતી નથી જીવની ક્યાં નબળાઈ છે પાર કે ભાણે લાડવો હંમેશા મોટો લાગે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ દુનિયાભરના શાસ્ત્રો આ જ વાત લોક અને શાસ્ત્ર બંને સંમત છે માણસ હંમેશા પરોક્ષ વાદી રહ્યો છે માણસની બુદ્ધિ હંમેશા પ્રગટને માપવામાં પામવામાં ઓછી જ અધૂરી જ રહી છે જે સાથે છે એને માણસ ઓછો જ હંમેશા ઓળખી શકે છે હંમેશા રંગ અવધૂત મહારાજ એક સરસ વાત કરતા મેં તો બહુ ઓછા વાંચ્યા છે એમને પણ એકાદ વાર એમને સાંભળ્યા વાંચ્યા પણ મને આમ હૃદયમાં સ્પર્શી ગઈ વાત દાદા આપણા ઉપનિષદો કહે છે માતૃદેવો ભવ ઉપનિષદો કહે છે પિતૃદેવો ભવ ઉપનિષદો કહે છે આચાર્ય દેવો ભવ આ બધી વાત સાચી છે પણ એમાં એક વાત ઉમેરવાની જરૂર છે પરસ્પર દેવો ભવ કેવી સરસ વાત છે તમે એકબીજાને દેવ સમાન માનો ટ્રીટ અધર્સ એઝ યુ વોન્ટ ટુ બી ટ્રીટેડ કેવી સરસ વાત છે આપણા શાસ્ત્રોની વાત વિદેશની વાત પ્રાચીન વાત અર્વાચીન વાત લોકની વાત વેદની વાત બધી જ વાતો સંમત થાય છે આ જગ્યાએ મહારાજ એમ કહે છે રાત દિવસ જેની સાથે આપણે રહીએ છીએ મોટે ભાગે એની જણાતી નથી આ તો હું તમને ખાલી વાત કરું છું આનો અવળો અર્થ ન કરતા તો શ્રીજી મહારાજે ચરિત્ર કર્યું એકવાર મુક્તાનંદ સ્વામી બીમાર હતા અશાંત હતા સ્વામીને મળવા માટે મહારાજ ગયા ખબર અંતર પૂછ્યા સ્વામીએ હાથ જોડ્યા મહારાજ શાંતિ વળે એવી કંઈક વાત કરો મહારાજે વાત ચાલુ કરી સ્વામી છપ્પૈયામાં ધર્મ ભક્તિ એના થકી અમે પ્રગટ થયા અમે બાળચરિત્રો કર્યા ત્રણ વર્ષ છપ્પૈયામાં રહ્યા ત્યાંથી અયોધ્યા આવ્યા સ્વામી અકળાઈ ગયા અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ હું શાંતિની વાત પૂછું છું તમે તો તમારી માંડી મુક્તાનંદ સ્વામીના ચરિત્રોથી ઘણા લોકોએ મુક્તાનંદ સ્વામીને જુદી રીતે ચિતર્યા છે માફ કરજો જે વાતની પૂજ્યપાઠ ગુરુજીની એટલી બધી દાજ છે હું તમને બધાને કહું છું આ સત્સંગની જે માં છે આ સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણ જેટલો જેમનો ઉપકાર છે એ મુક્તાનંદ સ્વામી સાથે આ સંપ્રદાયમાં ઘોર અન્યાય થયો છે એની પાછળ જેની જે ભાવના હોય કોઈ ગુણાત્તાનંદ સ્વામીને સ્વીકાર્યા કોઈ બીજા સંતને સ્વીકાર્યા પણ ક્યાં સુધી તમે જ્યારે જાહેરમાં ઠેર ઠેર જગ્યાએ ફોટા જોશો સભાના ફોટા હોય આગળ ગુણાત્તનંદ સ્વામી બેઠા હોય પછી ગોપાલનંદ સ્વામી હોય મુક્તાનંદ સ્વામી એકદમ છેલ્લે હોય સારા ડાયા વિવેકી વિવેકી તો કહેવાય જ નહીં દાદા એને આવા સારા સંતોએ પણ આવું અન્યાય ભરેલું કાર્ય કર્યું છે શું ગુણાચતાનંદ સ્વામી એ ફોટાને માન્ય કરે શું શ્રીજી મહારાજ ફોટાને માન્ય કરે બોલો પોતાની સમજણ અને પોતાની નિષ્ઠા જ સાચી આવું સંપ્રદાય ઉપર ઠોકી બેસાડવા માટે સંપ્રદાયના સનાતન સત્ય ઉપર ધૂળ નાખી છે એટલા માટે હું કહું છું ને પૂજ્યપાઠ ગુરુજીનો આ સંકલ્પ છે કે આપણે સહજાનંદી તો છીએ પણ આપણે મુક્તાનંદી પણ છીએ આપણને મહારાજની એક એક લીલા એનું જ્ઞાન હોવું જોઈએ અને આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામી આપણા આદિગુરુજી મુક્તાનંદ સ્વામી આપણા દાદા ગુરુજી આપણા પૂજ્યપાદ ગુરુજી એના પણ સિદ્ધાંત એના પણ જીવન એનું પણ કાર્ય એનું જ્ઞાન હોવું જોઈએ આ જરૂરી છે પિતા અને માતા બંનેનો મહિમા છે દાદા જમણી આંખ કે ડાબી આંખ બંનેનો મહિમા સરખો છે ભગવાન અને સદગુરુ આ બંનેનું સ્થાન અને માન આપણા જીવનમાં જ્યારે ઘટે ને ત્યારે સમજવું કે આપણા જીવનમાં બહુ મોટો શૂન્યાવકાશ સર્જાશે મુક્તાનંદ સ્વામી સાથે છેલ્લા પોણા બસો વર્ષોથી આવું પુષ્કળ થયું છે લખાયું છે બોલાયું છે અને છપાયું છે આપણે હવે જાગીએ કોઈ જગ્યા આવું જોઈએ તુરંત એને ટોકીએ સંકોચ વગર ટોકે શાસ્ત્રોને સાથે રાખીને વચનામૃત રાખો વચનામૃતના પાને પાને મહારાજે મુક્તાનંદ સ્વામીને ક્યાં બેસાડ્યા છે ક્યાં સ્વામીને રાખ્યા છે વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો મહિમા જુઓ મુક્તાનંદ સ્વામી તો ભગવાન જેવા કહેવાય મહારાજ કે અમારે મુક્તાનંદ સ્વામી ઉપર અતિશય હેત છે અરે કોઈને મોટાઈ માપવા માટેનો માપદંડ આ સુકમુની મુક્તાનંદ સ્વામી જેવા મોટા છે શ્રીજી મહારાજની જીભ ઉપર કદાચ મુક્તાનંદ સ્વામી શબ્દ જેટલો લેવાનો હશે ને એટલો બીજો કોઈ શબ્દ નહીં લેવાનો હોય આપણે કેમ ભૂલી ગયા દાદા કેમ ભૂલી ગયા કંઈક ગડબડ થઈ ગઈ દરેક જગ્યાએ આવું અસંતુલન થતું જ હોય છે આપણે જાગીએ આપણે સ્વામીને ઓળખીએ બરાબર સ્વામીને જાણીએ ને પછી બીજાને સમજાવીએ આ મહારાજને એક ડ્રામા છે એક ચરિત્ર છે મુક્તાનંદ સ્વામીને મહારાજ ચરિત્ર કરે છે આપણને સમજાવવા માટે મુક્તાનંદ સ્વામી અશાંત છે ઉદ્વિગ્ન છે મહારાજ શાંતિ માટેની વાત કરે સ્વામી અકળાયા અરે મહારાજ તમે તો તમારી માંડી ફરી વાર મહારાજે કહ્યું સારું સ્વામી અમે સંભળાવીએ અમે અયોધ્યામાં હતા તે મલ્લખુસ્તી કૂબ કરતા સરયુ ગંગામાં સ્નાન કરતા હનુમાનગઢીએ ગઢીએ દર્શન કરતા સ્વામી કહે મહારાજ હું શાંતિની વાત પૂછું છું અને તમે આ તમારી માંડી થોડી વાર પછી ફરી વાર મહારાજ શરૂ કરે અમે માતા પિતાને મુક્તિ આપી ઘરનો ત્યાગ કરી વનમાં નીકળ્યા સ્વામી અશાંત એટલા બધા હતા આ વાત સાંભળી સ્વામી વધારે અશાંત થયા મહારાજને છોડી અને સ્વામી થઈને નીકળી ગયા અને નિત્યાનંદ સ્વામી રસ્તામાં મળે સ્વામીને આકળા વ્યાકળા જોઈ અને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું સ્વામી તમે કેમ આટલા બધા અધીરા છો મુક્તાનંદ સ્વામી બધી બીના કહી સંભળાવી અને નિત્યાનંદ સ્વામીએ ત્યારે કહ્યું કે સ્વામી એક વાત કરું આ કરો ને સ્વામી શાંતિ માટે મહારાજના ચરિત્રથી ઉત્તમ બીજી કઈ વસ્તુ હોઈ શકે નિત્યાનંદ સ્વામીનો એક જ શબ્દ મુક્તાનંદ સ્વામીને એટલો બધો આમ અડી ગયો સ્વામીને જાગૃત કરી દીધા મુક્તાનંદ સ્વામી પાછા એવા આ ઘટનાને આપણે પછી સમજીએ મહારાજ શું કહેવા માંગે છે રાત દિવસ જેની સાથે રહેતા હોઈએ ઘણી વાર એની મોટપ જાણી નથી મુક્તાનંદ સ્વામીને નિમિત્ત બનાવી મહારાજે ચરિત્ર કર્યું ત્યાર પછીના ઇતિહાસમાં તમે જુઓ મુક્તાનંદ સ્વામીની સાથે રહેનારા હતા એ બધા સ્વામીને ન ઓળખી શક્યા ગુણાત્તાનંદ સ્વામીની સાથે રહેનારા હતા સ્વામીની માથે પથરા નાખ્યા અરે સ્વામીની સાથે હતા સ્વામીના કપડા ઉતારી નાખવા સુધીનું કાવતરું કર્યું એટલા માટે રંગ અવધૂત મહારાજનું સૂત્ર છે માતા પિતાને આદર આપવો જ જોઈએ સદગુરુને આદર આપવો જ જોઈએ પણ જેની સાથે આપણે રહીએ છીએ એ સંતો કે ભક્તો એને પણ અવશ્ય આદર આપવો જોઈએ ભુજના એક સંત એમની આ વાત મને એટલી બધી ગમી ગઈ ક્યારે મેં સાંભળી વાંચી ન હોય એટલે હું યાદ કરું એવા સંતો મહાપુરુષોને ખાસ કે આપણા સત્સંગમાં હરિભક્ત સંતને પગે લાગશે આવું દેખાશે સંતો સભામાં હરિભક્તોના પુષ્કળ વખાણ કરશે આવું જાજુ દેખાશે પણ સંતો એને ભક્તોએ બંને તપાસ કરવી જોઈએ આપણે જેની બાજુમાં બેઠા છીએ આપણે જેની સાથે રહીએ છીએ શું એની આગળ આપણે દાસ બની શકીએ છીએ શું એના દિવ્ય સદગુણો આપણે કેળવી શકીએ છીએ એને વિશે આપણે અહોભાવથી નિહાળી શકીએ છીએ પ્રગટનો મહિમા જેને છે એને વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે મધ્યનું વચનામૃત એકવીસમો મુદ્દાનું કલ્યાણને માર્ગે એને કરવાનું કંઈ બાકી નથી કલ્યાણના માર્ગે કરવાનું કંઈ બાકી નથી પૂજ્યપાઠ ગુરુજીએ કેવી સરસ ટેકનિક બતાવી તમે સંસારમાં છો તેમ છતાં તમારા સંસારમાં પણ દિવ્ય ભાવ રાખો તુચ્છ ભાવ નહીં મહારાજ શું કહે છે જુઓ સહુએ પરસ્પર એકબીજાનો મહિમા રાખવો અને મહિમાપૂર્વક બોલાવવા શંકરાનંદ સ્વામી હતા બહુ વાચાળ હતા વિદ્વાન હતા વિદ્વત્થાનું થોડું ઘમંડ હોય આ દુનિયામાં બે ઘમંડ એટલા ખતરનાક છે એક જ્ઞાનનું ઘમંડ અને એક ધનનું ઘમંડ આ ઘમંડ આવે એટલે મહિમા જાય ઘમંડ એટલે અહંકાર અહંકાર એટલે હું જ મોટો સામેવાળો નાનો નાનો નહીં કંઈ નહીં મારી આગળ કયા ખેતરનો મોળો આનું નામ અહંકાર અહંકાર આવે એટલે બધું જ જાય અંધકાર થઈ જાય શંકરાનંદ સ્વામી વિદ્વાન વાચાળ અને મહારાજના સમયમાં નારાયણ કરીને નાના સાધુ થોડા સાધુ હોય નાના હોય થોડી એમાં કઈક નાની મોટી ગાફલાઈ પણ દેખાય આવે આ ઊંઘે થોડા થોડા સમાધિવાળા પણ હતા થોડી ગાફલાઈ રાત રહેતી વચનામૃતમાં મહારાજે પણ એમને યાદ કર્યા છે કે નારાયણ દાસજી ઊંઘતા હતા થોડું ઊંઘવાનું વધારે એનો આ દૈહિક સ્વભાવ જોઈ પેલા શંકરાનંદ સ્વામી એક દિવસ શું બોલ્યા ખબર એ નારાયણ દાસ રાત્રે સ્વપ્નમાં શ્રીજી મહારાજ દર્શન આપે શંકરાનંદ સ્વામી લાકડી મારે શંકરાનંદ સ્વામી જાગી જાય સ્વપ્નમાં લાલચોળ મહારાજની આંખ હાથમાં લાકડી સ્વામી હાથ જોડે મહારાજને અરે મહારાજ આટલા બધા ગુસ્સામાં મેં શું કર્યું મારી શું ભૂલ થઈ મહારાજ ગુસ્સામાં ને ગુસ્સામાં કહે હજી તે ભૂલ કરી છે ને એનો દંડ તો બાકી છે એક જન્મ બળદનો લેવાનો છે અને એવી યાતના ભોગવવાની છે ત્યારે તારી ભૂલનું પ્રાયશ્ચિત થશે સાધુ તો ધ્રુજી ગયા પરસેવે રેપજેપ થઈ ગયા અરે મહારાજ એક જન્મ બળદનો બળદનો જન્મ એટલે દાદા કેવું દુઃખ ક્યારેક આપણે કલ્પના કરીએ ને ક્યારેક કલ્પના કરીએ પશુના જીવન વિશે એમાં બળદ છે એના જીવનમાં તો દુઃખનો હદ હદ થઈ ગઈ બળદનો જન્મ મહારાજે કહ્યું આજે તે અમારા સાધુને બળદિયો કયો ને બેલ કયો ને પેલા સાધુ ગળગડાથી રડવા લાગ્યા સ્વપ્નમાં મહારાજે કહ્યું સાધુ રામ આમાંથી અમે માફી ના આપી શકીએ તમારે માફી જોઈએ ને એ સાધુ પાસે માફી માગો એ જો માફ કરશે ને તો તમારો જન્મ માફ થશે આમ કઈ મહારાજ અદ્રશ્ય થાય સ્વામી નું સ્વપ્ન તૂટી જાય આખી રાત ઊંઘાવે બેચેન બની જાય સવારે જાગે અને પેલા સંત પાસે જઈ માફી માગે નારાયણદાસ ભલા ભોળા હતા એમને તુરંત માફ કરી દીધું હું કહેવા શું માગું છું અભિમાન અભિમાન આખા જીવનમાં બધી જગ્યાએ છે દાદા પણ અભિમાનને પ્રગટ થવાનું લખી રાખો તમે અભિમાનને પ્રગટ થવાની પહેલી બારી છે આપણી જીભ કઈ અભિમાનને પ્રગટ થવાની પહેલી બારી છે આપણી જીભ એ આંખમાંથી પણ દેખાય હાથમાંથી પણ પગમાંથી દસે દસ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થાય અભિમાન પણ સૌથી પહેલી વિન્ડો આપણી જીભ છે અભિમાની માણસ બોલે ને ખબર જ પડી જાય કે આનો અહંકાર છે મેં કહ્યું ને વાતે વાતે હું કરું છું હું કરું છું ગઈકાલની વાત મેં તમને કરી હતી અલૈયા ખાચરની સમજણ સર્વોપરી સેવા સર્વોપરી સત્સંગ સર્વોપરી આવા નંબર વન ગણાતા હરિભગત અને ખાડામાં પડ્યા કેટલા ઊંડા ખાડામાં મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થાય કાલે વાત સાંભળીને સાગર વાતમાં તમે નોટિસ કરી નહીં બહુ મંતવ્યમાં ચુકાઈ ગઈ ભલે મંતવ્યમાં ચૂકાઈ જાય આજે ફરી રિપીટ કરું છું અલૈયા ખાચરે ક્યાં ભૂલ કરી આ અલૈયા ખાચરની વાત નથી આ તો બધા મહારાજના મળેલા મુક્તો હતા અક્ષરધામમાંથી ડ્રામા તૈયાર કરીને આવ્યા હતા અલૈયા ખાચર પાછા સત્સંગમાં જોડાઈ ગયા ગોપાળાન રાજીપો અનહદ એમણે લીધો અલૈયા ખાચરને ભૂલી જઈએ પણ આ મુદ્દા યાદ રાખીએ એક આટલી શ્રેષ્ઠ સ્થિતિ મળી પણ એ ભૂલી ગયા આ બધું મહારાજને લીધે છે આપણે આપણા જીવનમાં જ્યારે મોટા માણસ પણ ગૌણ થઈ જાય ત્યારે સમજવું કે આપણા જીવનમાં ભયંકર રોગ ચાલુ થયો છે વચનામૃતમાં મહારાજે માની માણસની વ્યાખ્યા કરી અભિમાન તો એવું છે કે મોટા આગળ પણ સ્તબ્ધપણો આવી જાય ભગવાનની આગળ મોટા સદગુરુની આગળ મોટા સંતની આગળ મોટા ભક્તની આગળ માતા પિતાની આગળ વડીલોની આગળ તમને સમાજમાં આવા ઢગલો પાત્ર મળશે ઢગલો પાત્ર ઢગલો પાત્ર આવા મળશે હા વારે વારે વાત કરતા હોય મારા બાપુજી મારા માટે કશું કર્યું નથી આ બધું મેં ઊભું કર્યું બાપુજી પાસે ખાવાનું હતું નહીં એ તો અમને ભણાવી શકે એમ નહોતું આ તો અમે પછી જાતે મહેનત કરતા થયા થોડું ભણી ગયા આની વાતમાં શું છે આ દાદા કેની દુર્ગંધ છે તારા બાપુજી તારા માટે કંઈ ન કર્યું હતું તું જન્મ જ ખરો આ પૂછ્યું ઉપર મોટો થાત ખરો સાંભળ્યું છે ને તમે ઘણા માણસો ઘણા માણસો અમારી પાસે આવીને કે અહંકારી માણસ શું વાત કરે ખબર સ્વામી આ બધું આ બધું છે ને મારે લીધે થયું આમ તો સ્વામી અમારે છે ને ચાર ભાઈ ભાઈ હતા હતા પણ ચાર ભાઈમાં ત્રણ ને એમાં કઈ હતું નહીં અને બાપુજી કંઈ કરતા નહોતા એટલે મારી ઉપર બધું આવી પડ્યું પછી એ બધાને મોટા કર્યા પરણાવ્યા ભણાવ્યા એ તો કર્યું પણ આ બધું આખું જે કર્યું ને આ બધું એકલાની મહેનત છે સમજી જાવ શું આવ્યું આમાં માફ કરજો આ તો બધાની કથા છે એટલે આમાં તો બધાની વાત આવવાની સૌથી અભિમાન પ્રગટ થાય છે માણસની વાણીમાં નોંધી લો તમે જીવનમાં અલયા ખાચરે છ ભૂલો કરી કાલે ગણાવી મુક્તાનંદ સ્વામીએ ગણાવી સાગરમાં ગણાવી આ એકે એક માણસના જીવનમાં ભૂલ તમારા જીવન મારામાં થાય દાદા મારા જીવનમાં હું અંતરદ્રષ્ટિ કરું છું ક્યારેક તપાસ કરું છું એટલી બધી ભૂલો દેખાય એટલી બધી ભૂલો એમ થાય આ સ્થાન ઉપર બેસવાને આપણે લાયક નથી હજી આ ગુરુજીની કૃપા છે એટલે થઈ શકે બાકી આ લાયકાત નથી અમારા મંડળમાં બધા સંતો એમ કે લગભગ તમે હજારો વાર સાંભળો હશે સ્વામી બહુ નિર્માની પણ એકવાર દાદા મેં ચાર્ટ કર્યો મારામાં નિર્માની પણ માન કેટલું છે તમે નહીં માનો મને એમ લાગ્યું ઓ આટલું બધું આપણામાં માન પડ્યું છે આ સંતો કે નિર્માની તો એની ઉદારતા કહેવાય એની ઉદારતા છે આપણે ફૂલાઈ જવાની જરૂર નથી હજી બહુ પંથ કાપવાનો બાકી છે આપણને જે દિવસે દેખાય મોટા કોઈ પણ ભગવાન સદગુરુ એનો ભાવ કે ભાર જતો રહે ત્યારે સમજવું અભિમાન આવ્યું નંબર બે પોતાનો ગુણ દેખાવા લાગે જો આ તો હું લાઈવ કથા કરું છું ને એટલે લોયાધામ હરખું ચાલે આ તો અમે કથા સાંભળવા બેસીએ છીએ ને એટલે સ્વામી ઉત્સાહથી કથા કરી શકે બાકી કઈ સ્વામી થોડો કઈ બે બીજો કઈ બેહવા તૈયાર છે અત્યારે અભિમાન દાદા એટલા બધા પ્રકારના છે ને આના કયા ખૂણેથી નથી આવતું બોલો કયા ખૂણેથી નથી આવતું અને કશું જ ના હોય દાદા ખેતર માંથી મૂળો ઉખાડી ના શકે આવો માણસ હોય પણ એમાં પણ અભિમાન હોય ઘણી અને ઘણી નરેન્દ્ર મોદી જેવો હોય ને એમાં ન હોય તમે ઊંડા ઉતરો તો ખ્યાલ આવે આમાં અભિમાન કોનામાં છે ને કોનામાં નથી એ ખતરનાક છે એટલે બીજાનું જજમેન્ટ લેવા જવું થોડું અઘરું છે પણ આપણામાં આપણે તપાસ કરી લઈએ થોડું પોતામાં ગુણ દેખાય તો સમજવું નંબર ત્રણ કેવી સરસ સાગરમાં વાત આવી અલયા ખાચરને બીજા સંતોષ પોતા કરતા શ્રેષ્ઠ છે ભૂલાઈ ગયું સાગરની વાત બીજા સંતો ભક્તો પોતા કરતાં શ્રેષ્ઠ છે ભૂલાઈ ગયું દરેક અભિમાની માણસને આ ભૂલાઈ જાય છે કે મારા કરતાં કોઈ સવાસેર માથે છે દરેક માણસને આ ભૂલાઈ જાય છે આ અભિમાનનું ત્રીજું સ્વરૂપ આના ઉપર તો એટલી મોટી કથા થાય ને દાદા હા ભગવાન બુદ્ધ ચંપારણ્ય નગરીમાં પધાર્યા ચંપારણ્ય નગરીમાં ધનપતિ શ્રીમંત શેઠ એનો દીકરો કુમાર સોણ હતો કુમાર સોણ ઇતિહાસમાં નોંધાયું એટલે કહું છું એટલો કોમળ એટલો સુંદર રૂપવાન ગુણવાન શીલવાન એની સુંદરતા માટે લખ્યું એના પગના તળિયા ગુલાબની પાંખડી કરતા પણ સુંદર હતા જિંદગીમાં ક્યારેય પણ એને પગ ધરતીને અડવા નહોતો દીધો જન્મ્યા પછી એના ગાલને એનો ચહેરો કેવો હશે દાદા એટલો સુંદર વ્યક્તિ એટલો સુંદર વ્યક્તિ ભર યુવાની બાવીસ ત્રેવીસ વર્ષનો યુવાન આખા નગરમાં આ વ્યક્તિની એટલી બધી ચર્ચા થાય કારણ કે દરેકને રૂપ વધારે પસંદ છે બીજા સદગુણ દેખાતા નથી આ સદગુણ એ ઓછી દેખાય છે આંખે ચોટે છે બે દિવસ પહેલા હરિભક્તનો ફોન આવ્યો દાદા જોઈએ પણ કહું છું એમને મહારાજના દર્શન થયા સ્વપ્નમાં શ્રીજી મહારાજના દર્શન થયા મહારાજની મૂર્તિના એટલા દિવ્ય દર્શન સાથે પૂજ્યપાઠ ગુરુજી પણ હતા એમને ઘનશ્યામ મહારાજના દર્શન જે થયા મહારાજના ગાલ અને આંખો જે દેખાતી હતી એ ગાલ અને આંખના એ હરિભગતે મારી પાસે ફોનમાં એટલું બધું વર્ણન કર્યું તમે નહીં માનો આ કથામાં પ્રસંગ આવ્યો એટલે કહું છું એની વાત સાંભળી આપણને થાય સ્વપ્નમાં ખાલી એક ઝાંખી કરી મહારાજના આવા ગાલ આવા ગાલ તો આપણને એમ થાય જો એવા ગાલ એવી મૂર્તિ એટલી મનોહર એટલી સુંદર જો મૂર્તિ મળી જાય તો આ જગતની જે માયા છે ને આ તુચ્છ રૂપો છે ને વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા સડેલા કુતરાનો ઢગલો હોય ને શું દ્રષ્ટાંત આપું દાદા એક કૂતરું સડેલું હોય તો કેવું લાગે એને ક્યારેક લઈ ગયા ભેટવાનું મન થાય ખોળામ સડેલા કૂતરાનો ઢગલો હોય તો શું થાય બાકી નાના નાના ટાબરિયા હોય ગાલી અડવાનું મન થાય કે ના થાય બોલો ભયંકર આશક્તિ છે રૂપની જો માણસ સાવચેત ન થાય જો માણસ આંખને કાબુમાં ન રાખી શકે રાવણ જેવા રાવણ ખલાસ થઈ ગયા આજની ક્યાં વાત કરો આંખને ભગવાન ગુણા સ્વામી કહે જોવા જેવા બે છે મહારાજ અને મોટા પુરુષ એક હરિભક્તને સારા સત્સંગી ભક્ત આપણી રોજ કથા સાંભળે છે ભગવાનના દર્શન થયા સ્વપ્નમાં એને મને વાત કરી કે જે વર્ણન કરતા હતા મહારાજના ગાલનું મહારાજની આંખોનું આપણે બિલીવ ના કરી શકીએ અને મહારાજની મૂર્તિ તો એવી છે જ એક માણસ પણ ઘણી એટલો સુંદર હોય છે આ સોણનું રૂપ એટલું બધું વિખ્યાત બનેલું ધરતી પગ એને અડવા નહોતો દીધો જન્મ્યા પછી પરંતુ રૂપ વિશેનો અભિમાન જેને છે એવા સોણ કુમારે ભગવાન બુદ્ધ વિશેની ઘણી વાતો સાંભળી એને થયું ચાલો હું પણ મળવા જાઉં એના મનમાં ઊંડો અહંકાર છે ને એમ છે કે હું જઈશ એટલે બુદ્ધને પણ મારું રૂપ ગમશે આખી દુનિયા જે બુદ્ધને બુદ્ધ બુદ્ધ કહે છે ને બુદ્ધ પણ મારા રૂપથી આકર્ષાશે અભિમાનથી આવે છે નવયુવાન છે શ્રીમંત ત્યાં જન્મ છે આવીને બેસી જાય જેની આંખ ક્યારેક ખુલતી નહોતી એવા ભગવાન બુદ્ધ ક્યારેય પૂરી આંખ ભગવાન બુદ્ધ ખોલતા નહીં તમે ચિત્રમાં પણ જોજો અર્ધ નિમિલિત નેત્ર જેમના દેખાશે અડધી જ આંખ ખુલ્લી હોય ડોંગરેજી દાદા કથા કરતા ક્યારેય પણ પોતાની આંખ ખુલ્લી નહોતા રાખતા ખબર છે ને ભગવાને આંખને જેટલા પાવરફુલ શટર આપ્યા છે ને દાદા એટલા કોઈને નથી આપ્યા તમે જુઓ ઉપયોગ કરવાનો છે એક આંખને અને બીજી જીભને જીભને તો આખો કડક બંદો બસ મૂકી દીધો બત્રીસ મૂક્યો છે ને પહેરો મૂક્યો છે એટલા માટે કે બેને કાબુમાં રાખવાની છે આંખને અને જીભને જીતી જશો આપણે આ સોણકુમાર આવે બેસે ભગવાન બુદ્ધ તો ઉપદેશ આપે છે એના ઉપદેશમાં જગત નાશવંત છે શરીર નાશવંત છે આ શરીરમાં જીવ શા માટે માલ માને છે એક દિવસ આ શરીર રાખ થઈ જવાનું છે ગમે એવું ગુલાબના ગોટા જેવું શરીર પણ એક દિવસ કોઈને જોવું પણ નહીં ગમે એમાંથી દુર્ગંધ એમાંથી બદબુ આ શરીરમાંથી શું સારું છે આ વાતો સાંભળી પેલા સોણનું હૃદય વિંધાયું કારણ કે વાતો હતી એ પણ હશે કોઈ એની એનું હૃદય વિંધાઈ ગયું શરીરને સાચવવા માટે આટલી બધી મહેનત કરનાર માણસ જાગી ગયો તે જ દિવસે સંકલ્પ કર્યો પગરખા નહીં પહેરું આટલી બધી ઉપાધિ ઉઘાડા પગે ચાલીસ જિંદગીમાં નહીં પહેરું બુદ્ધની વાતો એના કાનમાં સતત ભેમા કરી પથારીનો ત્યાગ કરી દીધો જમીન પર સુવાનું સારા કપડાનો ત્યાગ કરી દીધો સારા અલંકારનો ત્યાગ કરી દીધો સારા શણગારોનો ત્યાગ કરી દીધો એક પછી એક દિવસ ત્યાગ કરતો જાય ભગવાન બુદ્ધની જેમ જેમ વાતો સાંભળે ત્યાગ 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 મહિનો થઈ ગયો દાદા મહિના પછી ભગવાન બુદ્ધ પાસે આવે બુદ્ધ વાતો પણ ઓછી કરતા સામેથી આણે કહ્યું મારે પ્રશ્ન પૂછવો છે પૂછ ભાઈ મારો પ્રશ્ન એવો છે ભગવંત એક મહિના પહેલાં હું આ રજોગુણી જીવન જીવતો રાજવી જીવન જીવતો એમાં પણ ભરપૂર અસંતોષ મને હતો કે હજી મારું શરીર વધારે સુંદર કરવું હજી મારી ચામડી વધારે રૂપાળી દેખાય હજી મારો ચહેરો વધારે ખીલેલો દેખાય આવો મને અસંતોષ દરરોજ રહ્યા કરતો હું એમાં જ ડૂબેલો હતો આ બધું મેં છોડ્યું ઉજળી ચામડીનો મોહ મેં છોડ્યો સુવાળા શરીરનો મોહ મેં છોડ્યો મોત શોખના સંશોધનોના શું કહેવાય સુશોભનના જે પદાર્થ હોય એનો મોહ મેં છોડ્યો આ બધું મેં છોડ્યું ઉઘાડા પગે પથારી વિના સારા સુંદર શણગાર વિના અલંકાર આભૂષણ વિના જીવતો થયો પરંતુ પ્રભુ હજુ પણ મારા જીવનમાં અસંતોષ મને એવો ને એવો જ લાગે છે તો ફેર શું પડ્યો આ સંયમના જીવનમાં અને પેલા સંભોગના જીવનમાં ફેર શું છે તફાવત શું છે ભગવાન બુદ્ધ હસી પડ્યા ક્યારેય હસનારા નહોતા કે બુદ્ધ હસ્યા છે બહુ ઓછા દાખલા છે હસ્યા એટલા માટે ભગવાન બુદ્ધે કહ્યું કુમાર સોણ તારો રાગ પણ બંધન કરનાર છે તારો ત્યાગ પણ બંધન કરનાર અને પૈડા દેખાય ને પછી પૈડા કે દાદા બાવળના પૈડા દેખાવા લાગે ને તો સમજો એ આંબાનું બીજ નહોતું એ બિયારણ આવ્યું હતું બાવળનું એટલા માટે આંબાનું બિયારણ હોય વર્ષે બે વર્ષે પાંચ વર્ષે કેરી જ આવે સત્કર્મ સારી રીતે સાચી રીતે કરાયું હોય તેમાં સંતોષ અને શાંતિ જ જન્મે સંતોષ અને શાંતિ નથી જન્મી એનો અર્થ એ છે કે ક્યાંક એ સત્કર્મ કરવામાં ખામી છે તો વિચાર કર તો શોધ ક્ષણ વધારે પરેશાન થઈ ગયો તો શું આ બધું મેં છોડ્યું ખોટું છે મારે બધું રાખવું જોઈએ બુદ્ધ કહે રાખવું જોઈએ એમ પણ નથી કેતો છોડવું જોઈએ એમ પણ નથી કેતો જે કરતે વિવેકથી કર જે કર પેલા તારી પાસે રાગનું અભિમાન હતું મારા જેવું રૂપ નહીં મારા જેવું ગુણ નહીં હવે લાગે છે કે તારી પાસે ત્યાગનું અભિમાન વધ્યું હોય એવું તને એમ છે કે બધું છોડતો છોડતો આ બધું છોડી દઉં હું એટલો મોટો ત્યાગી બની જાઉં સમાજ મારા માતા પિતા મારો પરિવાર મારું ગામ બધા એમ કહેવા લાગે વાહ આનો શું ત્યાગ છે બુદ્ધે કહ્યું કુમાર સોણ મેં સાંભળ્યું છે કે તું સંગીત સારું વગાડે છે આહા વીણા હું બહુ સરસ વગાડું છું વીણા લાવ મારે સાંભળવી છે બુદ્ધની આ અતિ પ્રસિદ્ધ ઘટના છે વીણા લઈને આવે છે તાર કડક કરવા જાય બુદ્ધ કહે નહીં આવી જ રીતે વગાડ પ્રભુ આ ન વાગે ઢીલા તાર છે ન વાગે ટાઈટ કરતો હતો હજી વધારે ટાઈટ કર આ વધારે ટાઈટ કરીએ તો પણ ન વાગે માપે હોય ને તો જ વાગે આમાંથી મધુરતા આમાંથી મીઠાશ તો જ જન્મે એના તાર જેટલા જરૂરી છે ને એટલા જ ખેંચાયેલા હોવા જોઈએ ઢીલા હોય તો પણ મધુરતા ન જન્મે કડક હોય તો પણ મધુરતા ન જન્મે ભગવાન બુદ્ધે કહ્યું સોન મારે તને એ જ કેવું છે બસ રાગનો માર્ગ છે એ પણ ઘણી બંધન કરનારો છે ત્યાગનો માર્ગ છે એ પણ ઘણી બંધન કરનારો છે મધ્યમ માર્ગ છે એને હું ઉત્તમ માર્ગ ગણું છું રશિયાના ગુરુજીફ હતા અતિ જ્ઞાની હતા ઇતિહાસમાં એટલા બધા એના દાખલાઓ છે એમની પાસે ઘણા માણસો આવતા એમાં એકવાર એક પત્રકાર મહિલા એ આવી છે કંઈક વાર્તાલાપ ચાલે છે ઘણા બીજા માણસો આવ્યા છે એની સાથે પણ વાર્તાલાપ ચાલે છે એમાં એક માણસ આવ્યો એને વિનંતી કરી કે મહાશય મારે સિગરેટનું વ્યસન છે ભયંકર મારથી છૂટતુંથી કંઈક રસ્તો બતાવો આ માણસ પ્રશ્ન પૂછે ગુરુજીએફ જવાબ આપવાના છે એ દરમિયાન વચ્ચે જ પેલી મહિલા જે મળવા આવી હતી એ વચ્ચે બોલી પડી અભિમાન ક્યાં દેખાય દાદા વાણીમાં વચનામૃતમાં મહારાજે વાત કરી મુક્તાનંદ સ્વામી જેવા વાત કરતા હોય અને વચ્ચે જો આપણે બોલી જઈએ તો સમજવું વાણીની ચંચળતા છે પચીસ દંડવત કરવા પ્રાયશ્ચિત કરવું મહારાજે કહ્યું ના પૃષ્ઠ કશ્યચિત બ્રુયાત ન ચાન્યાયે ન પૃચ્છત મનુસ્મૃતિમાં લખ્યું કોઈ પૂછ્યા વગર આપણે એને બોલવા જઈએ સલાહ આપવા જઈએ આપણું એક પ્રકારનું અભિમાન અને અજ્ઞાન છે કોઈ પૂછે તો એની વાત કેટલી છે પછી જવાબ જવાબ વિચારીને આપવો જોઈએ એ વિચાર્યા વિના જો જવાબ આપીએ છીએ ને તો પણ આપણે અજ્ઞાની અને અભિમાની છીએ અભિમાનને તો ઓળખવો એક દાદા એક મહિનાની કથા અભિમાન ઉપર કરી શકાય એક મહિનાની ગુરુજીએફ શાંતિથી પેલા માણસને સાંભળે છે પેલો માણસ એની પીડા રજૂ કરે છે પ્રશ્ન રજૂ કરે છે ત્યાં તો પેલી મહિલા વચ્ચે ટપકી પડી આંબા ઉપર સાંભળ મારી વાત તારે કામ લાગે એવી વાત છે હું ચેન સ્મોકર હતી આખો દિવસ મારે મારી સિગરેટ ચાલુ હોય એવી ભયંકર મને લત હતી પણ એક જ ધડાકે મેં વિચાર કર્યો આ ખતરનાક છે અને સંકલ્પ કર્યો મનોબળ દ્રઢ દ્રઢ કરી મેં છોડી દીધી આ પ્રશ્ન પૂછવાથી નહીં કામ થાય ત્યારે મનોબળ દ્રઢ કરવું પડશે તો છૂટશે એના માટે તું મારું ઉત્તમ ઉદાહરણ ગ્રહણ કર મારા જીવનનું ઉદાહરણ તને એટલા માટે કહું છું એની વાતમાં ઉપદેશ તો હતો એની વાતમાં સચ્ચાઈ તો હતી પણ સચ્ચાઈની નીચે એનો જે અહંકાર હતો ને એટલો ભયંકર અહંકાર ઇતિહાસમાં ગુરુજીએ વાત સાંભળતા સાંભળતા વચ્ચે જ બોલ્યા કે એક વાત કરું બોલો ને મહાશય હવે તમારે સિગરેટ પીવાનું ચાલુ કરી દેવું જોઈએ કેમ તમે લોકોને આવા અવળા રસ્તે ચડાવશો અવળા નહીં સિગરેટ છોડવાના અભિમાનથી તમને જે નુકસાન થઈ રહ્યું છે મને દેખાય છે એના કરતાં સિગરેટ પીશો ને તો ઓછું નુકસાન થશે એટલા માટે હું વારંવાર કહું છું દુર્ગુણોથી સમાજને જેટલું નુકસાન નથી થયું એના કરતા વધારે કેનાથી થયું છે દાદા સદગુણોના અભિમાનથી હમણાં આગળ વાત આવશે ભૂખા ભોરાય તેવી વાત છે આપણા શાસ્ત્રોમાં એટલે કે શ્રીજી મહારાજની આ પરંપરામાં સદગુણો કરતા પણ સંત સમાગમ ઉપર વધારે ભાર છે કારણ કે જેવ પોતાની મેળે ગુણ કેળવા જાય તો ગુણનું અભિમાન એ બચી જ ન શકે એટલા માટે આપણે ત્યાં સંત સમાગમનો મહિમા છે સદગુણ કરતાં પણ વધારે અરે એના કરતાં પણ સદગુણ કરતાં પણ સંત સમાગમ અને સંત સમાગમના ઘણા બધા રસ્તા છે કયા રસ્તે કરશો એમાં પણ એક જ આપણા દરેક શાસ્ત્રમાં વાત છે સંત જેમ કહે તેમ કરે એ શ્રેષ્ઠ છે એક સાચા સદ્ગુણને ઓળખી લઈએ એને પોતાનું જીવન સોંપી દઈએ એ જેમ કહે તેમ કરવા મળીએ ને એમાં બધું જ આવી જાય સદગુરુ આપણને માનથી બચાવે સદગુરુ આપણને ક્રોધથી બચાવે સદગુરુ આપણને લોભથી બચાવે આપણે કેટલું કેટલું કરી કરી શકીએ શકીએ છ વાત આવી હતી કાલે અલૈયા ખાચરના પ્રસંગમાં એક મેં કહીએ આ બધું ભગવાનને લીધે છે ભૂલી ગયા બીજું પોતામાં ગુણ માનવા લાગ્યા ત્રીજું મારા કરતા સંતો ભક્તો કોઈક મોટા છે શ્રેષ્ઠ છે ભૂલી ગયા ચોથું પોતાને સરસ માનવા લાગ્યા પાંચમું પાંચમું એક ડેન્જર છે છે અભિમાનના છ ભગવાનની ભેળા રહેતા હતા છતાં પણ પોતાની ખોટ ક્યારેય દેખાણી નહીં એમને શું મહારાજે ટકોર નહીં કરી હોય કેટલી લીલાઓ છે શું સંતોએ ટકોર નહીં કરી હોય હરિભક્તોએ ટકોર નહીં કરી હોય ક્યારેય પણ પોતાની ખોટ એને દેખાણી નહીં અને છેલ્લી વાત દીવામાં દિવેલ ખૂટી જાય ને ત્યારે ઠરવાનો જ એમ અભિમાન જેમાં જીવનમાં આવી ગયું ને એ સત્સંગમાંથી વેલો મોડો પડવાનો જ હિમાલયના શિખર ઉપર બેઠો છે તો પણ પડવાનો મેરુ પર્વત ઉપર બેઠો છે તો પણ પડવાનો ગર્વ કિયો સોઈનર હાર્યો સીયા રામજી સે ગર્વ કિયો સોઈ નર હાર્યો અભિમાનથી બચીએ બહુ સરસ દાદા એક નાની વાત વાંચું છું છ સવાલ પોતાની જાતને પૂછવા જોઈએ આપણે બ્લડ ચેકઅપ કરાવીએ સુગરનું ચેકઅપ કરાવીએ તો આજે કેનું ચેકઅપ કરવું છે આપણે કેનું ચેકઅપ કરવું છે દાદા અભિમાનનું આ પ્રશ્ન પેપર છે તમારે યશ કે નોમાં જવાબ આપવાનો છે ખાલી માર્ક કરવાની છે મનમાં લખીને ના કરતા દાદા આપણે આપણે આપણી જાતને પૂછવાનું છે શું ક્યારે કોઈ પાસે માફી છે કોઈ પાસે આપણા સદગુરુ પાસે પણ આપણે ભૂલ એકરાર કરી હોય તો પણ ઘણું છે ક્યારેય કોઈ પાસે માફી માગી છે નંબર બે શું આપણે ક્યારે આપણી ભૂલનો કોઈક પાસે એકરાર કર્યો છે ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશન કન્ફેશ ખબર છે ને તમને કહેવામાં આવે તમે ગમે તે ગુના કર્યા ભલે કર્યા ભૂતકાળને ભૂલી જાઓ તમે જે જે ગુનાઓ કર્યા છે ખબર છે ને કન્ફેશન માટે લોકો જે ગુના કર્યા છે આજે કપટ ન રાખશો ખુલ્લે દિલે તમે ઈશ્વર પાસે જીસસ પાસે ગોડ પાસે એકરાર કરી લો સ્વીકારી લો પ્રાર્થના કરો કે હવે ભૂલ નહીં કરું તમે સોરી આપણે આપણી ભૂલનો કોઈ પાસે કદી એકરાર કર્યો છે જો જવાબ હામાં આવે તો આપણે અભિમાનને ઓળખ્યું છે જવાબ નામાં આવે તો સમજો કે અભિમાનને ઓળખ્યું નથી છ પ્રશ્ન છે તમે એવરેજ કાઢજો નંબર ત્રણ શું આપણે આપણી જાતના વખાણ કરીએ છીએ અમુક પ્રશ્નો તો છે ને આ લખ્યા પછી વિચાર કરવા પડે છે ચોથો પ્રશ્ન શું આપણે બીજાની નિંદા સહજતાથી કરીએ છીએ બીજાની નિંદા કરવીને એ પણ અભિમાન શાસ્ત્રમાં ગણ્યું છે અભિમાની માણસ હોય ને એ જ નિંદા કરી શકે અભિમાન વગરનો માણસ નિંદા ન કરી શકે કુથલી ને કામિનીમાં ત્રિષ્ણાધામ ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો ખોઈને નંબર પાંચ શું આપણી હાજરી નોટિસ ન થાય ત્યારે આપણે અકળામણ અનુભવીએ છીએ આમાં આપ નાની વાત છે વ્યાપક છે આપણી હાજરી નોટિસ ન થાય એટલે બધી એમાં આવી ગઈ આપણું કાર્ય આપણું યોગદાન આપણું બલિદાન બધું આનો અનવિસ્તાર ઘણો બધો થઈ શકે છે નંબર છ શું આપણે કરેલા કાર્યને ખાતર બીજા કોઈને બિરદાવવામાં આવે ત્યારે આપણે કેવું અનુભવીએ છીએ કેવું ફીલ કરીએ છીએ છ પ્રશ્ન છે આ છ પ્રશ્નને તમે વિચારજો આપણો ચાર્ટ તૈયાર થશે આ દોષને ઓળખવો ને એ જ કામ છે ટાળવાની વાત પછીની બધા દોષ એવા જ છે એને શોધવા એ જ અઘરા છે શોધ્યા પછી સ્વીકારવા એના કરતાં અઘરા અને સ્વીકાર્યા પછી એને સુધારવા તો એના કરતાં અઘરા શ્રીજી મહારાજે કેવી ટકોર કરી થોડી વાંચી લઉં છું આ તો આખું પ્રકરણ આવું છે દાદા મહારાજ શું કહે છે સહુએ એ પરસ્પર એકબીજાનો મહિમા રાખો તમે ગ્રહસ્થાશ્રમમાં છો તમારે માટે પણ આ વાત કામની છે તેવી રીતે મહિમાપૂર્વક બોલાવા તમારે એકાબીજાને બોલાવવા જોઈએ હમણાં એ કરી ભગતે મને વાત કરી દાદા હસવા જેવી વાત છે બોલો ડાયવોનો કેસ નોંધાણો પતિએ નોંધ્યો પતિએ ફાઇલ મૂકી કેમ પત્નીએ ડાલડા ઘી જેવું ડાચું કીધું એટલે કેવું ડાચું મહિમાપૂર્વક બોલાવા રાત દિવસ આપણી સાથે રહે તેની મોટપ જણાતી નથી આખા જગતની રીત તો તેવી વિવેક વિહોણી જ છે પણ હરિભક્તની રીત એવી નથી હરિભક્તની રીત કેવી હોવી જોઈએ મહારાજ કહે છે હું વાંચું છું સાંભળજો તે ગોકુલવાસી ગોપ ગોપીઓની રીતને તપાસી જુઓ કેમ જે ઉદ્ધવજીએ વ્રજવાસીઓનું મહાત્મ્ય અધિક જાણ્યું હતું ઉદ્ધવજી વ્રજમાં કેટલાક દિવસ રહ્યા ત્યારે અપાર ગોપીઓના વૃંદો તેમની સાથે તિરસ્કાર કરીને બોલતા હતા ગોપીજનોને તો શ્રીકૃષ્ણ ઉપર અતિહેત હતું તેથી તેમનો વિયોગ થયો તેને લીધે તેઓ દુઃખી દુઃખી થઈને જાણે રોગ થયો હોય તેમ બોલતા હતા પરંતુ ગોપીઓ જેમ જેમ અતિ રોષભર્યા શબ્દ બોલી તેમ તેમ ઉદ્ધવજીએ તેમનો અતિ ગુણ લીધો ગોપીઓના વચનને અમૃત સમાન માન્યા અને પોતાને તેનાથી ન્યૂન સમજ્યા આજ હરિભક્તોની સાચી રીત છે તે મહાત્મ્ય જ લે આવી ઉદ્ધવજીની મહિમા સહિતની ધીરજ જોઈને ગોપીઓને પણ તેમના પ્રત્યે ભાવના થઈ અને પરમ રહસ્યમય ભગવાનના ચરિત્રો પ્રેમ લાવીને કહેવા લાગી આ છેલ્લા મારા વાંચેલા શબ્દો આપણે આવતીકાલે ફરી વાંચી કથાનો પ્રારંભ કરીશું હરિભક્તોની આવી રીત હોવી જોઈએ ઘરમાં પરિવારમાં બધી જગ્યાએ આ સિદ્ધ ભગત દુઃખ થાય હમણાં મેં વાત કરી હતી કાશીના એક પંડિત સારામાં સારા પંડિત આપણા સંતોને ભણાવે છે નંબર વન કાશીમાં નામ આવી એવા પંડિત હા યુવાન છોકરો છે એના પિતાજી વિદ્વાન દારૂ પીન માને એટલી બધી મારી માય બે દિવસ પેલા માકડની મારવાની દવા પી લીધી બોલો આપણી પંડિતાએ આપણા પૈસા આપણી બુદ્ધિ આપણા બંગલા આ કોઈ આપણને બચાવી નહીં શકે બચાવશે સાચી સમજણ તમે તમારા ઘરમાં પણ આ લાગુ કરો પતિ પત્નીને ગમે તેવા તોછડા શબ્દથી ન બોલાવે અત્યારે બહુ ચાલ્યું છે મસ્કરી છે ને સારી છે પણ લિમિટ બાર છે ને સારી નથી કાગડાને હસવું અને ડેડકાને મરવું આ સારું નથી દાદા એક વાત કરું ખતરનાક અમે નાના હતા દાખલા જોયા હા બોલો બે ભાઈઓને એવી ખતરનાક મસ્કરી કરવાની ટેવ એક માણસને એટલી બધી મશ્કરી કરી એટલો બધો હેરાન કર્યો કંડારી ગામની આ સત્ય ઘટના કહું છું પેલો માણસ મરી જવા સુધીનો વિવશ થઈ ગયો આખું ગામ પેલો બિચારો ભલો હતો ભોળો હતો મારે નામ ન લેવું જોઈએ પણ એની આખું ગામ પાછળ પડી ગયું જ્યારે નવરા પડે ત્યારે કોણ દેખાય બિચાર મારી નાખ્યો હમણાં એક મેં શેર વાંચ્યો મને યાદ રહી ગયો હા ચોટી ગયો આમ મજાક જિંદગી મેં હો શું કહ્યું મજાક જિંદગી મેં હો એ ગેર મુમકિન નહીં મજાક જિંદગી મેં હો એ ના મુમકિન નહીં આપણા જીવનમાં મજાક મસ્તી આનંદ બધું હોવું જોઈએ ચટપટું જીવન લાગે બધાને ગમે મજાક જિંદગી મેં હો એ ના મુમકિન નહીં હોવું જોઈએ લેકિન મજાક જિંદગી સે હો મજાક જિંદગી સે હો દિલ પસંદ નહીં મજાક કોઈના જીવન માટે ખતરો બની જાય ખિલવાડ બની જાય કોઈને જીવન જીવવું ભારે પડી જાય આવી મજાક નથી સારી પતિ પત્ની વચ્ચે તોછડા શબ્દો નથી સારા બહુ બાપ દીકરા વચ્ચે તોછડા શબ્દ નથી સારા અમેરિકાની એક ઘટના કહું એક ઘરે ગયા પપ્પા દીકરાને કે બેટા બેટા સંતો પગે કે બેટા સંતો આરતી બેટા સંતો ધોતિયા ઓઢાડ પાંચ દસ બાર વાર બેટા 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 પપ્પા બોલ્યા ને પેલો છોકરો અમારી સામે બોલ્યો ટેડી થર્ટી ટુ ઇયર ઓલ્ડ છું શું બોલ્યો પપ્પા તમારો મોહ ઓછો કરો હું થર્ટી ટુ યર હવે બેટો નથી હવે હું પણ સમજ્યા ને તમે તમારો દીકરો છે બરાબર છે તમારે પ્રેમ કરવાનો પણ વિવેક વગરનો પ્રેમ પણ એને પચવાનો નથી કહેવાનું કેટલી સરસ મહારાજે વાત કરી જીવન જીવવા માટેની અણમોલ આ બધી વાતો છે પરિવારમાં ટૂંકમાં સાથે રહેવા માટેની વાતો છે તો આવતીકાલે થોડી વાતો હજી આપણે સાંભળીશું આખું પ્રકરણ આવું મહારાજે સંતોને સમજણ આપી છે બે દિવસ કે ત્રણ દિવસ આપણે વાત સાંભળીશું તમને મારી વિનંતી આ કથા બે વાર ત્રણ વાર સાંભળજો તમારા પરિવારમાં તમારા જીવનમાં ઉતારજો તમને એટલો બધો આનંદ એટલો બધો સંતોષ એટલી બધી શાંતિ મળશે વાત જ ના પૂછો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રી